પ્રેમ શું છે? અસંખ્ય લોકો બોલે છે કે હું તને પ્રેમ કરું છું, આઈ લવ યુ. શું આપણે ઈશ્વર જેવો બિનશરતી પ્રેમ કરી શકીએ? શું આપણો પ્રેમ બીજાઓ માટે છે કે સ્વકેન્દ્રિત છે? શું આપણે સ્વાર્થી પ્રેમ કરીએ છીએ? શું આપણે નિસ્વાર્થ પ્રેમ કરી શકીએ? મારી વાલી બહેનો, આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં આપ સર્વનું પ્રેમથી સ્વાગત છે. પ્રેમ શબ્દ ખરેખર બહુ અદ્ભુત છે અને તે સાંભળવાનું આપણને દરેકને બહુ ગમે છે. પ્રેમ વગર તો કોઈ સંબંધો પણ ટકી શકતા નથી. પ્રેમ વગર જીવન પણ મુશ્કેલ છે. સાચી વાત ને મિત્રો? તમારી વાત સાચી છે, પણ કેટલીક વાર પ્રેમ શબ્દ વિશે ગેરસમજ પણ ઊભી કરવામાં આવે છે. દરેક લોકો જુદી જુદી બાબતોની સાથે જુદી જુદી રીતે પ્રેમ શબ્દને સાંકળી લે છે. દાખલા તરીકે પ્રેમની વાત આવે તો એક માતા પોતાના બાળક સંબંધી વિચારે છે, યુવાનો પોતાની નજીકની ખાસ વ્યક્તિ સંબંધી વિચારે છે, અને જેઓ પશુપ્રેમી છે તેઓ પોતાના પાલતુ પશુ વિશે પણ વિચારે છે. સાચી વાત. તો પછી પ્રેમ છે શું? શું તે એક પ્રકારની લાગણી છે, સમર્પણ છે કે પછી વલણ છે? આપણે બધા એવી ઈચ્છા રાખીએ છીએ કે કોઈ આપણને પ્રેમ કરે, આપણી પ્રશંસા કરે અને કોઈ પણ ભોગે આપણને સ્વીકારે. આપણે બધા એક એવી વ્યક્તિની અપેક્ષા રાખીએ છીએ કે જેની સાથે આપણે બધી ગુપ્ત બાબતોને પણ વહેંચી શકીએ. દરરોજ અસંખ્ય લોકો આ શબ્દો સાંભળે છે અને બોલે પણ છે કે હું તને પ્રેમ કરું છું. પ્રેમ વિષય પર હજારો પુસ્તકો અને ગીતો લખવામાં આવ્યા છે અને અસંખ્ય ફિલ્મો પણ બનાવવામાં આવી છે. આપણે બધા પ્રેમની લાગણીનો અનુભવ કરવાની વાત કરીએ છીએ અને કેટલીક વાર પ્રેમને ગુમાવ્યાની લાગણી પણ અનુભવીએ છીએ. તેથી હું કહીશ કે પ્રેમ લાગણીઓ કરતાં કંઈક વિશેષ છે. પવિત્ર બાઇબલ પહેલો કોરંથી 13માં અધ્યાયમાં પ્રેમનું વર્ણન કરતાં જણાવે છે કે પ્રેમમાં કાર્ય અને વલણ બંનેનો સમાવેશ થાય છે. પ્રેમ તો ઈશ્વરે આપણને આપેલી સૌથી મહાન ભેટ છે. ઈશ્વરના બિનશરતી પ્રેમનો જે ખ્યાલ છે તે ખરેખર બહુ અદ્ભુત છે. હા, મનુષ્ય તરીકે આપણે શરતી પ્રેમ કરીએ છીએ, જેનો આધાર કોઈ વ્યક્તિ આપણી સાથે શું કરે છે અથવા શું નથી કરતી તેના ઉપર છે. પણ ઈશ્વર આવી રીતે પ્રેમ કરતા નથી. જો આપણે ઈશ્વરના બાળકો છીએ તો તે આપણને પ્રેમ કરે છે, કારણ કે ઈશ્વર પોતે પ્રેમ છે. આ સમયે હું તમને એક માના પ્રેમ વિશે કહેવા માંગુ છું. તેને બે જોડિયા દીકરા હતા. આ બંને દીકરા લગભગ સરખા જ દેખાતા હતા, તેથી અન્ય લોકો હંમેશા તેમના નામ બોલવામાં ભૂલ કરતા હતા. પણ આ માતા બંને દીકરાને ચોક્કસ નામ સાથે જ બોલાવતી હતી. તેથી એક દિવસ એક દીકરાએ તેની માતાને પૂછ્યું, મમ્મી, તમને કેવી રીતે અમારા નામ બરાબર યાદ રહે છે? તમે અમને બોલાવવામાં કદી ભૂલ કરતા નથી, તેનું કારણ શું? આ માતાએ જવાબ આપતા કહ્યું, તેનું કારણ એ છે
કે હું તમને બંનેને તમારા નામથી બરાબર ઓળખું છું. વાલી બહેનો, આ જ રીતે ઈશ્વર પણ આપણને બરાબર રીતે ઓળખે છે. ઈશ્વરે આપણું સર્જન કર્યું છે અને આપણા વિશેની નાનામાં નાની બાબતો જે કદાચ આપણે નથી જાણતા પણ ઈશ્વર તે જાણે છે. ગીતશાસ્ત્ર 139માં પવિત્ર બાઇબલ જણાવે છે કે આપણું ઉઠવું, બેસવું, અંદર જવું કે બહાર આવવું તે સઘળું ઈશ્વર જાણે છે. આપણી જીભની બધી વાતો પણ આપણા બોલ્યા અગાઉ ઈશ્વર જાણે છે. તેનું કારણ એ જ છે કે ઈશ્વર આપણને સંપૂર્ણ રીતે અને બિનશરતી રીતે પ્રેમ કરે છે. ઈશ્વરના આવા બિનશરતી પ્રેમને લીધે આપણે પણ પ્રેમને કૃત્યમાં પ્રદર્શિત કરી શકીએ છીએ. પછી ભલે ને આપણને કોઈ વ્યક્તિ ના ગમતી હોય તો પણ. આ સમજવા હું તમને એક ઉદાહરણ આપીશ. જો તમારા પડોશી મોડી રાત સુધી જોરથી વાતો કરે અથવા મ્યુઝિક વગાડે તે તમને ના ગમતું હોય તો તે માટે તેઓની સાથે ઝઘડો કરવાની જરૂર નથી. તમે તે વાત તેઓને પ્રેમથી કહી શકો છો. કદાચ તમને આવા સમયે તમારી નમ્રતા, ભલાઈ અને પ્રેમને બાજુ પર મૂકીને ગુસ્સાથી તેને કહી દેવાનું મન થાય. પણ યાદ રાખો, તમે પણ ભૂલો કરો છો છતાં પણ ઈશ્વર તમને બિનશરતી રીતે પ્રેમ કરે છે. તે તમારા પર પોતાની કૃપા અને કરુણા દર્શાવે છે. તેથી તમને પણ તક મળે ત્યારે ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરવાનું યાદ રાખો. વહાલા દર્શક મિત્રો, ઈસુએ પણ આપણને શીખવ્યું છે કે જેઓ પોતા પર તેઓ પોતાના પડોશી પર પ્રેમ રાખો. અહીં ઈસુ શીખવે છે કે જેમ આપણે પોતાના વિશે વિચાર કરીએ છીએ તેમજ બીજા વિશે પણ વિચાર કરવો જોઈએ. જેમ આપણે પોતાની જરૂરિયાતો સંબંધી ખ્યાલ રાખીએ છીએ તેમજ બીજાની જરૂરિયાતો વિશે પણ ખ્યાલ રાખવો જોઈએ. તેનો અર્થ કે જેમ આપણે પોતાને માટે સુખ, શાંતિ, આનંદ અને સલામતી શોધીએ છીએ તેમજ બીજા લોકોને પણ તે પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરવો જોઈએ. તમને કદાચ પ્રશ્ન થાય કે જેઓ આપણને હેરાન કરે છે, આપણને નુકસાન કરે છે અથવા આપણને દુઃખી કરે છે તેઓને માટે આવું કેવી રીતે વિચારી શકાય? કદાચ પોતાના પાડોશી માટે આવું વિચારવું આપણને અશક્ય લાગે. કદાચ જેઓને આપણે પ્રેમ કરીએ છીએ તેઓની સાથે પણ સંપૂર્ણ રીતે આ પ્રમાણે વર્તવાનું આપણને અઘરું લાગે. પણ તેનો જવાબ આપતા ઈસુએ પોતાની પ્રથમ આજ્ઞા આપી કે પ્રભુ તારા દેવ પર તારા પૂરા હૃદયથી, પૂરા મનથી અને પૂરા બળથી પ્રીતિ કર. વાલા મિત્રો, જ્યારે આપણે ઈશ્વરને સંપૂર્ણ રીતે પ્રેમ કરીએ છીએ ત્યારે તે આપણા સ્વાર્થી હૃદયને બદલી નાખે છે અને બીજાઓને પ્રેમ કરનાર હૃદય આપે છે. બીજાઓ આપણા પ્રત્યે પ્રેમ અને ભલાઈ દર્શાવે તો જ તેઓને પ્રેમ કરવો તે યોગ્ય નથી. ઈસુ ખ્રિસ્તનો પ્રેમ આપણા માટે પૂરતો છે. તે આપણને તેમના પ્રેમથી ભરી દે છે જેથી આપણે બીજાઓ પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ પ્રગટ કરી શકીએ. મારી બહેનો, આવો નિસ્વાર્થ પ્રેમ પ્રગટ કરવા આપણે લાયક છીએ એવું નથી. આપણે પોતાને જાણીએ છીએ તે કરતાં વધારે સ્વાર્થી છીએ. પણ ઈશ્વર જુદી જુદી પરિસ્થિતિઓ અને જુદા જુદા લોકોનો ઉપયોગ કરીને આપણને શીખવે છે કે બીજાઓની ખુશીનો વિચાર કરીને આપણે કેટલા સારા બની શકીએ છીએ. જેવો પોતાના પર તેવો પોતાના પડોશી પર પ્રેમ કરવો તે સરળ બાબત નથી. પણ તે માટેનું પ્રથમ પગલું એ છે કે સર્વ કરતાં વિશેષ ઈશ્વરને પ્રેમ કરવો. પવિત્ર બાઇબલમાં એક બહુ રસપ્રદ વચન છે. પહેલો કરંથી 16:14 જણાવે છે, જે કંઈ તમે કરો તે પ્રીતિથી કરો. શું તમે આ વચનને જાણો છો? શું તેનો અર્થ તમને ખબર છે? આ પ્રશ્નનો જવાબ બહુ સ્પષ્ટ છે. તેનું કારણ એ છે કે ઈશ્વર આપણા સર્જનહાર છે. તે પોતે પ્રેમ છે અને ઈશ્વરના લોકો તરીકે આપણે તે પ્રેમને પ્રગટ કરીને ઈશ્વરને મહિમા અને આદર આપવાનો છે. પવિત્ર બાઇબલ આપણને બહુ ચોક્કસ રીતે શીખવે છે કે હંમેશા આપણા શબ્દો અને કૃત્યો બીજાઓના લાભ અને કલ્યાણને માટે હોવા જોઈએ. આપણે જે કંઈ કરીએ છીએ
તે પ્રેમથી કરવું જોઈએ. તેનું બીજું કારણ એ છે કે ઈશ્વરને મહિમા આપવાનો તે એક માર્ગ છે. પહેલો કરિન્થી 10:31માં પ્રેરિત પાઉલ બહુ સ્પષ્ટ લખે છે, માટે તમે ખાઓ કે પીઓ કે જે કંઈ કરો તે સર્વ દેવના મહિમાને અર્થે કરો. આ વચન આપણને યાદ કરાવે છે કે આપણા સામાજિક જીવનમાં પણ આપણે ઈશ્વરને અને એકબીજાને પ્રેમ કરવો જોઈએ. આપણી દરેક બાબતોમાં પ્રેમ અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જ કેન્દ્ર સ્થાને હોવો જોઈએ.
પ્રિય દર્શકો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે પ્રેમ સંબંધી વાર્તાલાપ કરી રહ્યા છીએ ત્યારે મને બાઇબલના લખેલા વચનો યાદ આવે છે. પહેલો કરંથી 13:4-8 પ્રેરિત પાઉલ પ્રેમ સંબંધી લખતા કહે છે, પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે, પ્રીતિ અદેખાઈ કરતી નથી, પ્રીતિ આપવડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનો જ હિત જોતી નથી, ખિજવાતી નથી, અપકારને લેખવતી નથી, અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે, સગડું ખમે છે, સગડું ખરું માને છે, સગડાની આશા રાખે છે, સગડું સહન કરે છે, પ્રીતિ કદી ખૂટતી નથી. પણ ભવિષ્ય પાકવાનું દાન હોય તો તે લોપ થશે, ભાષાઓ હોય તો તેઓનો અંત આવશે, વિદ્યા હોય તો તે જતી રહેશે. આમેન. આખરે બધું જ પ્રેમથી થવું જોઈએ, કારણ કે આપણે ખ્રિસ્તને પ્રતિબિંબિત કરવાના છે અને ખ્રિસ્તના જેવું બનવાનું છે. જેમ પ્રેરિત પાઉલે કરિંથના લોકોને પ્રેમથી પ્રેરાઈને ખ્રિસ્તના જેવા બનવા ઉત્તેજન આપ્યું, તેમજ આપણે પણ એકબીજાને પ્રેમ કરીને ઉત્તેજન આપી શકીએ છીએ. યોહાન 13:34-35 ઈસુ કહે છે, હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો, જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. વાલા દર્શક મિત્રો, જો આપણે દરેક કાર્ય પ્રેમથી કરીએ છીએ તો આપણે એકબીજાને પ્રેમ કરી શકીએ છીએ. પછી ભલે ને કોઈ વ્યક્તિ આપણને ના ગમતી હોય તો પણ દરેક કાર્ય પ્રેમથી કરવું, તેમાં જે તે વ્યક્તિને પ્રેમ કરવાનો પણ સમાવેશ થાય છે અને જે બાબતો લોકો સાથે સંકળાયેલી નથી તેનો પણ સમાવેશ થાય છે. આ બાબત સમજવા હું તમને એક ઉદાહરણ આપું. જો તમે સવારે વહેલા ઉઠીને તમારા કુટુંબના સભ્યોના કપડાં ધુઓ છો તો તેમના પ્રત્યેના પ્રેમના કારણે કરો છો, કારણ કે તમારી ઈચ્છા છે કે તમારા કુટુંબના લોકો સ્વચ્છ કપડાં પહેરે. આ રીતે તમે તેઓના માટે કંઈક શ્રેષ્ઠ કરવા માગો છો. એ જ રીતે જો તમે તમારી નોકરીના સ્થળે તમારું દૈનિક કાર્ય પ્રેમથી કરો છો તો લોકો તેની નોંધ લે છે અને તમે તમારા કામના સિદ્ધાંતોને પણ પ્રગટ કરી શકો છો. આ રીતે તમે તેઓના માટે એક આદર્શ નમૂનો પૂરો પાડી શકો છો. વાલા મિત્રો, ઈસુ ખ્રિસ્ત પણ જ્યારે આ જગતમાં હતા ત્યારે તેમનું નાનું કે સામાન્ય કાર્ય પણ બહુ પ્રેમથી કરતા હતા. આપણે પણ તે શીખવાનું છે. ઈશ્વર તો પ્રેમના ઈશ્વર છે, તેથી આપણે દરેક કાર્ય બહુ પ્રેમથી કરવાનું છે. આ રીતે આપણે ઈસુના નમૂનાને અનુસરીને ઈશ્વરને મહિમા આપવાનો છે. આપણા જીવનની નાની મોટી દરેક બાબતોમાં આપણે પ્રેમ પ્રગટ કરવાનો છે, જેથી આપણા જીવન મારફતે ઈશ્વરની યોજના પૂરી થાય. જ્યારે આપણે ઈશ્વરના પ્રેમ સંબંધી વાત કરી રહ્યા છીએ ત્યારે હું તમને કહેવા માગું છું કે ઈશ્વરનો પ્રેમ બીજાઓ માટે છે, સ્વ કેન્દ્રિત નથી. તે વ્યક્તિગત મહત્વાકાંક્ષા, આયોજનો કે સિદ્ધિઓ પર આધારિત નથી. બીજાઓ પ્રત્યે ધ્યાન નહીં આપીને પોતાના પર જ ધ્યાન કેન્દ્રિત કરવું તે બહુ સરળ છે. દાખલા તરીકે, જો તમારી પાસે થોડો નવરાશનો સમય છે તો કોઈને ફોન કરીને તમે ઉત્તેજન આપી શકો અથવા કોઈના માટે પ્રાર્થના કરી શકો. પણ હાલના સમયમાં આપણે આવા સમયનો ઉપયોગ ટીવી, મનોરંજન, સોશિયલ મીડિયા અથવા મોબાઈલ ચેટિંગ માટે કરવાનું પસંદ કરીએ છીએ. સાચી વાત ને? તમારી વાત એકદમ સાચી છે. આપણે બધા આવું કરીએ છીએ. આ એક એવી આદત છે જેમાં બહુ સરળ રીતે લપસી જવાય છે, કારણ કે આ બધી બાબતો આપણી આંગળીના ટેરવા પર ઉપલબ્ધ છે. આ
આપણે તો જે વ્યક્તિ આપણી સામે છે તેની સાથે વાત કરવાનું, તેની તરફ જોવાનું કે પ્રેમ પ્રગટ કરવાનું પસંદ કરતા નથી. વાલા મિત્રો, આપણે તો ઈસુની જેમ પ્રેમ કરવાની જરૂર છે. એક સર્વેક્ષણ એવું જણાવે છે કે જે લોકો સમાજની સાથે મજબૂત રીતે સંકળાયેલી રહે છે તેઓ શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે પણ મજબૂત રહે છે. તેથી જ તો પવિત્ર બાઇબલ શીખવે છે કે ઈશ્વર પ્રેમ છે. ઈશ્વરે આપણને એટલા માટે બનાવ્યા છે કે આપણે ઈશ્વરની સાથે સંબંધમાં જોડાયેલા રહીએ, અને તે માટે તે તેમની કૃપા પણ પૂરી પાડે છે. આ સમજવા આપણે બાઇબલમાંથી ઈસુએ કહેલ એક દ્રષ્ટાંતને સાંભળીએ. ઈસુએ આપેલું આ એક ઉદાહરણ છે. એક માણસને બે દીકરા હતા. આ પિતા પોતાના બંને દીકરાને બહુ પ્રેમ કરતા હતા. એક દિવસ નાના દીકરાએ પિતાની આગળ જીદ કરી અને મિલકતમાંથી પોતાનો હિસ્સો આપી દેવાનું જણાવ્યું. આ સાંભળીને પિતાને બહુ આઘાત લાગ્યો. તેમણે પોતાના દીકરાને બહુ સમજાવ્યો પણ તે માન્યો જ નહીં. આખરે પિતાએ નાના દીકરાને તેના હિસ્સાની મિલકત આપી દીધી. દીકરો તે લઈને ઘરમાંથી નીકળી ગયો. પિતાની પરવા કર્યા વગર તે દૂર દેશમાં ચાલ્યો ગયો. પોતાની બધી સંપત્તિ તેણે મોજશોખમાં, વ્યસનોમાં, સ્ત્રીઓ પાછળ અને ખોટા માર્ગમાં ઉડાવી દીધી. એક સમય એવો આવ્યો કે તેની પાસે કશું જ બચ્યું નહીં. તેને ખાવાના પણ સાંસા પડવા લાગ્યા. તે સમયે તેના મિત્રો પણ તેને છોડીને ચાલ્યા ગયા. જે દેશમાં તે રહેતો હતો ત્યાં દુકાળ પડ્યો. તે દીકરો અનાથ અને નિરાધાર બની ગયો. તેની પાસે ખાવાનું નહોતું અને પૈસા પણ નહોતા. કોઈ તેને કામ પણ આપતું નહોતું. આખરે તેને એક ખેતરમાં ભૂંડો ચરાવવાનું કામ મળ્યું. મજબૂરીને લીધે તેણે તે સ્વીકારી લીધું. તેને સખત ભૂખ લાગી હતી, તેથી જે સિંગો ભૂંડો ખાતા હતા તેનાથી તેને પોતાનું પેટ ભરવાનું મન થયું. તે સમયે તેને યાદ આવ્યું કે મારા પિતાના ઘરે કેટલો બધો ખોરાક છે, અમારા નોકરો પણ પેટ ભરીને ખાય છે. આખરે તેની આંખો ઉગળી ગઈ. પોતે જે કર્યું હતું તે બદલ તેને પસ્તાવો થયો. તેના હૃદયનું પરિવર્તન થયું. તેણે પોતાના ઘરે જઈને પિતાની પાસે માફી માંગવાનો નિર્ણય કર્યો. તે પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. આ તરફ પિતા પણ પોતાના પુત્રના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. પેલો દીકરો પસ્તાવિક હૃદયે પિતા પાસે પહોંચ્યો અને પોતાના ગુનાની માફી માંગી. પોતાના દીકરાને જોઈને પિતાનું હૃદય ભરાઈ આવ્યું. તે દોડીને તેને ભેટ્યા. તેમણે તેને વહાલ કર્યો, ચુંબન કર્યું અને પુષ્કળ પ્રેમ દર્શાવ્યો. તેને નવા વસ્ત્રો અને સોનાની વીંટી પહેરાવી. પોતાનો ખોવાયેલો દીકરો પાછો આવ્યાથી પિતાએ મોટી મિજબાની કરી. જોયું ને મિત્રો, એક પિતાનો પોતાના દીકરા પ્રત્યે કેટલો અદ્ભુત પ્રેમ! આ તો કૃપા કહેવાય. કૃપા એટલે જેને માટે આપણે લાયક નથી તે પ્રાપ્ત થવું. આ દીકરો પિતાના નકાર અને શિક્ષાને લાયક હતો, પણ પિતાએ તેને વહાલ કર્યું અને મિજબાની આપી. પોતાના કુટુંબમાં તેને ફરીથી આવકાર આપ્યો. શું તમને આશ્ચર્ય થાય છે કે આવા દીકરાને પિતાએ કેમ માફ કર્યું? શા માટે દોડીને પોતાના દીકરાને તે ભેટ્યા અને વહાલ કર્યું? તેનું કારણ એ જ હતું કે તે તેનો દીકરો હતો. આપણે પણ આપણા બાળકોને માટે કંઈ પણ કરવા તૈયાર રહીએ છીએ. બાળકોને પ્રેમ કરવાથી કોઈ આપણને અટકાવી શકતું નથી. ઈશ્વર પણ આપણી સાથે એવું જ કરે છે. આ જ ઈશ્વરનો પ્રેમ છે. આવો પ્રાર્થના કરીએ. હે ઈશ્વર, અમે પણ તમારાથી દૂર ચાલ્યા ગયા છીએ, તમારી તરફ પાછા ફરવા અમને સહાય કરો. ઈસુના નામમાં આમેન. મારા તારા
છે પૂરો છે અમલ ને પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર એ મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ ને પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર હું મારું મને મારું ધામ જે હોય મારી કને ને મારો જીવને મનનો ભાવ સૌ સોંપું છું તને વાલા મિત્રો, આપણા ઈશ્વર મહાન અને પ્રેમાળ પિતા છે. આપણે ગમે તેવા હોઈએ, ગમે તે કરીએ, પણ તે આપણા માટે બધું જ કરે છે. ઈશ્વરના આપણા પ્રત્યેના પ્રેમને કોઈ અટકાવી શકતું નથી. એટલે જ રોમન 8:38 અને 39માં પવિત્ર બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે. કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. યાદ રાખો મિત્રો, ઈશ્વરનો પ્રેમ નિસ્વાર્થ પ્રેમ છે. તે આપણી ભૂલોને યાદ રાખતા નથી. કેટલીકવાર આપણે પોતાની રીતે આપણા કાર્યો કરવાની ઈચ્છા રાખીએ છીએ, પણ આપણે ચોક્કસ પસંદગી કરવી જોઈએ. આપણે ઈસુના જેવું જીવન જીવવાની પસંદગી કરવી જોઈએ. મારી બહેનો, આપણે બીજાઓને ઈસુના જેવો પ્રેમ કરવાની જરૂર છે. ઈશ્વરનો પ્રેમ તમારા જીવન મારફતે પ્રકાશિત થાય એવી બાબતોની પસંદગી કરો. ઈશ્વર આપને તેમ કરવા સહાય કરે એ જ અમારી પ્રાર્થના છે. અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો આ સરનામા પર આપી શકો છો. જો આપ ફોનથી અમારી સાથે વાર્તાલાપ કરવા માંગો છો તો તે પણ આવકાર્ય છે. અમારો ફોન નંબર છે 99 98 97 96 9998 97 9026. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. આશા